is English. Friends, today we are going to learn the present continuous tense. Present continuous tense means चालू वर्तमान काल. क्या रे आपने चालू वर्तमान काल में यूज करी सकते हैं अपनी डेफिनेशन मैं यहाँ ग्रीन पेन की दर्शा रही छे. बोलती वक्त जे कोई क्रिया चाली रही छे ते दर्शावा माटे चालू वर्तमान वापरी शकाय. जेम के हूँ अत्यारे अंग्रेजी भणावी रह्यो छूं. हूँ तमने द प्रेजेंट कंटीन्यू टेन्स समझावी रह्यो छूं. तमे मारो वीडियो जोई रह्या छो. અત્યારે હું બોલું છું આ વખતે જે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. અત્યારે તમારો અત્યારે તમે લોકો મારો વિડિયો જોઈ રહ્યા છો તો એ પણ ચાલુ વર્તમાન કાળ જ છે. હાલમાં એટ અ ટાઈમ એટ ધ મોમેન્ટ ચાલુ વર્તમાન કાળ દર્શાવવાનો હોય છે. હવે વાત કરીએ આઈડેન્ટિટીની, ઓળખ શબ્દોની. દોસ્તો, ઓળખ કઈ રીતે ખબર પડે કે આ જે બ્લેન્ક્સ આપેલી છે ખાલી જગ્યા એ ચાલુ વર્તમાન કાળની છે? એમાં જોવા માટેના ચાર શબ્દો ક્રિયાપદની વાત કરીએ. લુક, સી, વોચ અને ઓબ્ઝર્વ. જો, જો, જુઓ અને અવલોકન કરો. હવે આ ચાર શબ્દો નાઉ અત્યારે, લિસન સાંભળો અથવા સાંભળ, હિયર સાંભળ અથવા સાંભળો, નોટિસ નોંધ લે, સ્ટીલ હજી, સ્ટીલ નાઉ હજી પણ, અત્યારે પણ, બી હોલ્ડ થોડી વાર રોકાઈ જા, નાઉ ડેઝ અત્યારના દિવસોમાં, રાઇટ નાઉ અત્યારે જ, રન દોડ કોઈ આવી રહ્યું છે, સ્ટોપ રોકાઈ જા લૂંટારાઓ આવી રહ્યા છે, બી અવેર જાગૃત થઈ જા, હશ ચૂપ નાનું બાળક સૂતું છે ચૂપ, બે ટેન્શન ધ્યાન દો, એટ ધીસ મોમેન્ટ અથવા એટ ધીસ ટાઈમ આ જ સમયે, ધીસ ડેઝ આ ચાલુ વર્તમાન કાળમાં અને સાથે સાદા વર્તમાન કાળમાં બંનેમાં યુઝ કરવાનો હોય છે. અને અંતિમ છે આઈડેન્ટિટી એટ પ્રેઝન્ટ, એટલે હાલના સમયમાં મજૂરો રસ્તો રિપેર કરી રહ્યા છે. હવે અહીંયા સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના આપેલી છે એસએસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, એમાં હકાર છે. હકારની વાત કરીએ, જો દરેક ટેન્સમાં કર્તા, કર્મ અને અન્ય શબ્દ એવી રીતે હોય છે વચ્ચે ચેન્જ થાય છે. ચાલુ વર્તમાન કાળમાં એમ અથવા તો ઇઝ અથવા તો આર ત્રણમાંથી એક શબ્દ કર્તા પ્રમાણે લગાડી શકાય અને એમની સાથે વી ફોર એટલે કે આઈએનજી વાળા ક્રિયાપદનો જ ઉપયોગ કરવો. હવે વી ફોર આઈએનજી વાળો ક્રિયાપદ મેં તમને લોકોને 28માં લેક્ચરમાં સમજાવ્યું કે આઈએનજી કઈ રીતે બનાવવું. મોટા ભાગના શબ્દોને આઈએનજી લાગે, કોઈ શબ્દમાં રાઈટ જેવા શબ્દમાં, ગીવ જેવા શબ્દમાં ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી લાગે, વ્યંજન સ્વવ્યંજન બનતું હોય તો છેલ્લો અક્ષર બેવડાવીને ડીગ તો ડીગિંગ, કટ તો કટિંગ, સ્વિમ તો સ્વિમિંગ એવા શબ્દો હોય, આઈ ઈ હોય તો આઈ ઈ કાઢીને વાય લગાડી અને આઈએનજી લગાડવાનો, એલ આઈ ઈ તો એલ વાય આઈએનજી. કેટલાક શબ્દોમાં પિકનિક જેવા શબ્દોમાં છેલ્લે સી આવે તો કે લગાડીને આઈએનજી લગાડવો. હવે આઈએનજી ના રૂલ તમને લોકોને મેં 28ના લેક્ચરમાં સંપૂર્ણ એનું નોલેજ આપેલું છે કે જે પરીક્ષા લક્ષી હોય ખાસ કરીને. હવે નકાર વાક્ય દોસ્તો મારે બનાવવાનું હોય શું કરવાનું ખબર, કે વાક્યમાં એમ, ઇઝ અને આર હશે ત્રણમાંથી એક શબ્દ, એમના પછી મારે નોટ મૂકી દેવાનું એટલે વાક્ય થશે નકાર. આ વાક્ય કેવું બની ગયું? નકાર. જ્યારે પ્રશ્નાર્થની વાત કરું તો જે હકાર વાક્યમાં એમિઝાર અને કર્તાની જગ્યા સ્થાન બદલાવી નાખો, જગ્યા બદલાવી નાખો એટલે પ્રશ્નાર્થ વાક્ય થશે. જુઓ, એમિઝાર આગળ આવી ગયું, કરતા એની પાછળ આવી ગયું, બંનેની જગ્યા બદલી તો નાખી પણ બીજા મેં કઈ ફેરફાર કર્યા ખરા? તો હા, જો પ્રશ્નાર્થની નિશાની છે. હવે એક વાક્ય અહીં આપેલું છે મેં કે અંકિત અત્યારે વર્ગખંડમાં શાંતિથી નવી ચોપડી વાંચી રહ્યો છે. અંકિત નામનો મારો વિદ્યાર્થી છે, એ એક દિવસ એના માટે હું નવી બુક લઈ ગયો. નવી બુક વાંચવાનો શોખીન હોય એટલે સ્વાભાવિક છે ક્લાસમાં રિસેસ ટાઈમમાં પણ છાનો માનો બેસી અને શાંતિથી વાંચી રહ્યો હતો. તો અત્યારે હું એમ કહું કે આ તકે અત્યારે અંકિત અત્યારે વર્ગખંડમાં શાંતિથી નવી ચોપડી વાંચી રહ્યો છે. કરતા છે કોણ વાંચી રહ્યો છે? અંકિત.
શું વાંચે છે નવી ચોપડી ચોપડી કેવી છે નવી તો નવી છે એ વિશેષણ અને ચોપડી એ કર્મ નવી ચોપડી એ કર્મ ક્રિયાપદ છે રીડ એટલે રીડિંગ વાંચી રહ્યો છે જ્યારે શાંતિ થી એ શું છે એને એડવર્બ કહેવાય ક્રિયા વિશેષણ કેવી રીતે વાંચી રહ્યો છે સ્થળ છે વર્ગખંડમાં સમય કોઈ નિશ્ચિત આપેલો નથી પણ અત્યારે છે એટલે એમાં ના આવશે હવે આ વાક્યનું ઇંગ્લિશ કન્વર્ઝન કર્યું તો પેલા જો કરતા લઈએ આપણે કરતા કોણ છે અંકિત તો પેલા મેં લખું અંકિત પછી એની ઝારમાં અંકિત સાથે શું લાગે તો કે ઇઝ લાગે ઇઝ મૂકી દીધું આ ઇઝ લગાવ્યું પછી ક્રિયાપદ કયું છે વાંચવું રીડ કહેવાય વી ફોર એનું આઈએનજી રીડમાં સીધે સીધું આઈએનજી લગાડી દીધું રીડિંગ શું વાંચે છે એક નવી ચોપડી એ ન્યુ બુક એડ કરી દીધું કેવી રીતે વાંચે છે ક્રિયા વિશેષણ તો કે શાંતિથી અવાજ કરતો કરતો ટેન્શનમાં હરિડલી રેપિડલી કેવી રીતે તો સાયલેન્ટલી અથવા કામલી લખી શકાય ક્યાં વાંચે છે ક્લાસરૂમમાં ક્યારે વાંચે છે તો હજી અમે એડ કરવું પડશે શું આવશે અંતે નાવ તો અત્યારે તે એક નવી બુક વાંચી રહ્યો છે હવે દોસ્તો આ જ વાક્યમાં નાવ આપણે એડ કર્યું અત્યારે માટે તો પ્રશ્નાર્થમાં પણ અત્યારે અહીંયા શું એડ થશે નાવ એડ થશે હવે આ વાક્યનું નકાર બનાવવાનું કીધું અંકિત ઇઝ રીડિંગ અ ન્યુ બુક સાયલેન્ટલી ઇન ક્લાસરૂમ નાવ આ વાક્યનું મને ચેન્જ ઇન્ટુ નેગેટિવ આવી સૂચના આપી તો હું નોટ ક્યાં મૂકું તો જે ઇઝ છે દોસ્તો ત્યાં હું શું મૂકી નોટ મૂકી એટલે અંકિત ઇઝ નોટ રીડિંગ અ ન્યુ બુક સાયલેન્ટલી ઇન ક્લાસરૂમ નાવ અંકિત અત્યારે ક્લાસરૂમમાં શાંતિથી એ નવી બુક વાંચી રહ્યો નથી હવે નકાર બની ગયું મેં અલગ દર્શાવ્યું નથી ખોટી જગ્યા આપણે બચાવવાની હોય તો અહીંયા સમજી ગયા ને તમે લોકો કે એમ ઇઝ કે આર જે શબ્દ આપ્યો હશે કરતા પછી એના પછી તમારે નોટ મૂકવાનું એટલે નકાર બની જશે ઇઝ હોય તો ઇઝ નોટ આર હોય તો આર નોટ એમ હોય તો એમ નોટ જ્યારે પ્રશ્નાર્થની વાત કરીએ કે ચેન્જ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ આ મેં દર્શાવેલું એટલા માટે છે કે આમાંથી આપણે ઘણા બધા ક્વેશ્ચન બનાવવાના છે અત્યારે હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તમને સૂચના આપે કે ચેન્જ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બનાવો બસ ખૂબ સરળ છે કાંઈ નથી આમાં જગ્યા બદલી નાખો ઇઝ અને અંકિતની જગ્યા બદલી ઇઝ આગળ આવી ગયું અંકિત ઇઝને સ્થાને વહી ગયું આ બે શબ્દો દોસ્તો મેં ચેન્જ કરેલા છે બરાબર નો અધર વર્ડ ચેન્જ ના મેં કોઈ પણ શબ્દ બીજા ચેન્જ નથી કર્યા તો ઇઝ અંકિત બાકી રીડિંગ રીડિંગ જો ઉપર છે એમને એમ જ આવ્યું કોઈ ચેન્જ કર્યો નથી અંતે શું લગાવ્યું મેં ખાલી પ્રશ્નાર્થી નિશાન તો વાક્ય પ્રશ્નાર્થ બની ગયું કે ઇઝ અંકિત રીડિંગ અ ન્યુ બુક સાયલેન્ટલી ઇન ક્લાસરૂમ નાવ શું વર્ગખંડમાં અંકિત શાંતિથી બુક વાંચી રહ્યો છે હા યા તો ના બરાબર હવે આ પ્રશ્નાર્થ બની ગયું હવે તમને એમ કે મેં કેન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિથ ધ યુઝ ઓફ હુ યુઝ ઓફ ફોર યુઝ ઓફ વીચ યુઝ ઓફ વેર યુઝ ઓફ વેન યુઝ ઓફ હાઉ હાઉ નો હુ નો વોટ નો વીચ નો યુઝ કરીને વાક્ય બનાવો અથવા એમ કે ભાઈ આ વાક્ય આપેલું છે વિધાન એમાં માત્ર સાયલેન્ટલી નીચે અંડરલાઈન હોય તો ફ્રેમ ક્વેશ્ચન કે અંડરલાઈન કરેલા શબ્દને એમનો સુયોગ્ય યુઝ કરી અને ફ્રેમ ક્વેશ્ચન બનાવો તો પહેલા જોવું પડે કે અંડરલાઈન છે કર્મ નીચે છે તો વર્ડથી બનશે વિશેષણ નીચે છે તો વીચથી બનશે ક્રિયા વિશેષણ નીચે અંડરલાઈન છે તો એ હાવથી બનશે સ્થળ નીચે અંડરલાઈન છે તો વેરથી બનશે સમય નીચે અંડરલાઈન છે તો વેનથી બનશે આપણે આગળના સાદા ત્રણ કારના લેક્ચરમાં આપણે આખે આખા વાક્ય બનાવેલા છે એટલે તમને તમે એનાથી મેજોરિટી ઇન્ટ્રોડ્યુસ થયા હોય એટલે વધારે વાક્ય દર્શાવવાની મારે જરૂર ન પડી અને પોસિબલ હોય એટલી સાદા વર્તમાન કાળની એક્ઝામ લક્ષી મેં તમને લોકોને બ્લેન્સ આપેલી છે પણ આપણે બનાવીએ મને હુંથી પ્રશ્ન બનાવવાનું કે તો શું કરવાનું તો કે વિધાન વાક્ય છે એટલે કે હકાર વાક્ય છે એમાં મેં અંકિત છે કે અને શું લખી નાખ્યું વુ લખી નાખ્યું બાકી કોઈ ચેન્જ નથી કર્યો છેલ્લે પ્રશ્ન મૂકી દઉં હુ ઇઝ રીડિંગ અ ન્યુ બુક સાયલેન્ટલી ઇન ક્લાસરૂમ નાવ અત્યારે અને છેલ્લે શું મૂકું પ્રશ્નાર્થ મૂકી દઈશ તો કોઈ પણ વાક્યનો પેલો કરતા કાઢી હું મૂકો છેલ્લે પ્રશ્નાર્થ મૂકે એટલે કોમનલી હુંથી પ્રશ્ન બની ગયા એમાં કોઈ ઉતાવળ કરવાની અથવા તો દિલચસ્પી ઉઠાવવાની જરૂર નથી હવે મને કીધું કે ભાઈ વર્ડથી પ્રશ્ન બનાવો અથવા તો કીધું કે એ ન્યુ બુક છે અંડરલાઈન છે ફ્રેમ ક્વેશ્ચન બનાવો તો શું ખબર એ વર્ડથી એવી રીતે બનશે
હવે બાકી પછી તમને ગમે નથી કીધું હોય, માનો કે તમને એવું કીધું કે ભાઈ વોટ થી પ્રશ્ન બનાવો, તો મેં પેલા શું મૂકી દીધો, વોટ મૂકી દીધો, નીકળી શું જશે એ મ્યુ બુક નીકળી જાય, કેમ કે વોટ થી પ્રશ્ન પૂછો મ્યુ બુક નીકળી જાય, પ્રશ્નાર્થની નિશાની તો ઓલરેડી છે, તો કેમ બનશે? વોટ ઇઝ અંકિત રીડિંગ સાયલેન્ટલી ઇન ક્લાસરૂમ નાઉ, અત્યારે અંકિત ક્લાસરૂમમાં શાંતિથી શું વાંચી રહ્યો છે? વોટ થી પ્રશ્ન બની ગયો દોસ્તો. હવે મને એવું કીધું કે તમે હાથથી બનાવો તો શું નીકળી જશે ખબર? સાયલેન્ટલી નીકળી જશે. તો હાઉ ઇઝ અંકિત રીડિંગ અ બુક ઇન ક્લાસરૂમ નાઉ, અત્યારે અંકિત કેવી રીતે ક્લાસરૂમમાં બુક વાંચી રહ્યો છે? મને એવું કીધું કે વેરથી બનાવો, ક્યાં શાંતિથી બુક અંકિત કઈ જગ્યાએ વાંચી રહ્યો છે? તો વેર ઇઝ અંકિત રીડિંગ અ ન્યુ બુક સાયલેન્ટલી નાઉ ઇન ધ ક્લાસરૂમ, નીકળી જશે બરાબર. વેરથી બનાવવાની જરૂર નથી. હવે તમને એવું લાગે કે સર નાવ નાવને કાઢી અને વેરથી શા માટે નથી બનાવ્યું, તો એ પ્રશ્ન થાય, પણ દોસ્તો હાલમાં ક્રિયા ચાલુ છે એટલે એ દર્શાવવાની જરૂર નથી. હવે એક વાત કરું કે ન્યુ નીચે અંડરલાઈન હોય અને અથવા એવું કીધું હોય કે ભાઈ વીજથી પ્રશ્ન બનાવો, તો શું કરવાનું ખબર? વીજ સાથે કર્મ લખી નાખવાનું. શું લખી નાખવાનું? કર્મ. વીજથી પ્રશ્ન બનાવવાનું કે તો વીજ એ વિશેષણને બદલે આવશે અને વિશેષણને બદલે વીજ આવ્યું તો એની સાથે જોડાયેલું હોવું જોઈએ કર્મ. તો અહીંયા આવશે વીજ કર્મ એટલે બુક. કઈ બુક? વીજ બુક. તો આખું નીકળી જશે. વીજથી બનાવવાનું કે તો પણ, વોટથી બનાવવાનું કે તો પણ વિશેષણ સાથે કાઢી નાખવાનું, પણ વીજથી બનાવવાનું કે તો પણ કાઢી નાખવાનું, પરંતુ વીજ સાથે એડ કરી દેવાનું જે સહાયકને આગળ. તો વીજ બુક કઈ બુક? ઇઝ અંકિત રીડિંગ સાયલેન્ટલી ઇન ક્લાસરૂમ. અંકિત ક્લાસરૂમમાં શાંતિથી કઈ બુક વાંચી રહ્યો છે બરાબર? તો એના માટે મેં વીજથી પ્રશ્ન બનાવ્યો. આ વાત કરી આપણે ફ્રેમ ક્વેશ્ચનની અને પ્રશ્નાર્થ બનાવવાની WH ક્વેશ્ચનથી. હવે દોસ્તો જે આ બાજુ આપેલી બેન્ચ છે એ થોડી સ્ટ્રીકી અને કેરીવાળી બેન્ચ છે, એટલે અલગ દર્શાવેલી છે. આ બાજુ છે થોડી ઇઝીલી કોમનલી છે. હવે આપણે સમજી લઈએ તેની ખાલી જગ્યા સમજીએ. રન, દોડો, દોડો, ધ ટાઈગર કમિંગ, આવી રહ્યો છે ટાઈગર, આવી રહ્યો છે, દોડો, ભાગો, ભાગો, ગો, બરાબર, ગો પણ લખી શકીએ આમાં. તો ધ ટાઈગર એક વચન છે કે બહુવચન? એક વચન. તો એની જગ્યામાં શું લાગશે? ઇઝ. રન, દોડો, ધ ટાઈગર ઇઝ કમ, તો શું થશે? સી ઓ એમ, કોઈ ક્રિયાપદને છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી કમિંગ. તો ધ રન ધ ટાઈગર ઇઝ કમિંગ હિયર, ઓપ્શનમાં હોય સિલેક્ટ કરવાનો અથવા રફમાં ડિસાઈડ કરી અને સિલેક્ટ કરવાનો. બીજી ખાલી જગ્યા લુક, જો, જુઓ, પક્ષીઓ વૃક્ષ પરથી ઉડી રહ્યા છે. લુક, જુઓ, ધ બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ સ્કાય, આકાશમાં ઉડી રહ્યા છે અથવા વૃક્ષો પરથી ઉડી રહ્યા છે. અહીંયા ઇન ધ સ્કાય આપેલું છે, સ્કાય યુનિક હોવાને કારણે ધ લગાય. લુક, જુઓ, ધ બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ સ્કાય, જુઓ પક્ષીઓ. હવે જુઓ ધ બર્ડ્સ છે તો શું આવશે? હા, પણ એવું આવે કે એ ફ્લોક ઓફ બર્ડ્સ અથવા એ ગ્રુપ ઓફ બર્ડ્સ, પક્ષીનું એક ટોળું તો ફ્લોક થાય, તો એ ફ્લોક ઓફ બર્ડ્સ પક્ષીનું એક ટોળું અહીંયા મેં દર્શાવેલી હશે નહીં, તો એમાં ઈઝ આવશે. અહીંયા આ આવશે ધ બર્ડ્સ આર, હવે એ પહેલા એમનું લખી નાખું શું લાગશે? એનજી, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ત્રીજી બેન્સ, રાજ એન્ડ દક્ષ બંને છે, રાજ અને દક્ષ પ્લે રમી રહ્યા. શું રમી રહ્યા છે? ચેસ. રમતના નામમાં આર્ટિકલ ના લાગે, ખ્યાલ છે તમને? ના, ઓળખ શબ્દ આપ્યો એટલે નક્કી થઈ ગયું. અત્યારે તમને ખબર જ છે ભાઈ ચાલુ વર્તમાન છે, પણ આ દરેક બેન્સમાં જુઓ મેં ઓળખ શબ્દ આપેલા છે. પહેલીમાં રણ, બીજીમાં લુક, ત્રીજીમાં નાવ, અત્યારે રમી રહ્યા છે. તો રાજ અને દક્ષ બંને, તો શું આવશે? ત્રીજો પુરુષ બહુવચન એટલે આર આવશે, રાજ એન્ડ દક્ષ આર. હવે પી એલ એ વાય છે, સીધે સીધું આઈ જે લગાડી દઉં પ્લેન, તો રાજ અને દક્ષ ચેસ રમી રહ્યા છે. ચોથું યર, બરાબર, એટલે કે સાંભળ. શું કીધું? યર, સાંભળ. આ સાંભળવાનો અર્થ આ અહીંયા ચેન્જ છે, ફેર પડશે, જોજો. યર, સાંભળો, સમવન ઇઝ સ્પીકિંગ વેરી સ્વીટલી,
સાંભળ સાંભળ, કોઈ ખૂબ સીટલી મીઠાશથી બોલી રહ્યું છે. મીઠા લોકો હોય ને, ડાયાબિટીસ કરી આપે ને, એવા લોકોની વાત કરેલી છે. સમવન આ ઇન્ડેફિનિટ પ્રોનાઉન છે કે જેને આપણે ઓળખતા નથી, એની વાત કરવાની હોય તો સમબડી, સમવન આવી વાત આવે છે. ત્યારે એનીબડી, એનીવન, ત્યારે તમારે ઇઝ મૂકવાનું, બરાબર છે? તો સમવન ઇઝ, એનીવન ઇઝ, સમવન ઇઝ. હવે શું આવશે? સમવન ઇઝ સ્પીક છે તો શું થયું એનું? એસપીએ કે સ્પીક લખીને સીધે સીધું સ્પીકિંગ. તો someone is speaking very sweetly. સાંભળ, કોક મીઠું મીઠું બોલી રહ્યું છે, કોક મીઠાશથી બોલી રહ્યું છે, આવી વાત આપણે કરી. પછી વાત કરીએ પાંચમી ડેન્સ, મીના ઓર ટીના. જો ભાઈ, રાજ અને દક્ષ બે નામની વચ્ચે જ્યારે એન્ડ હોય ત્યારે આર આવશે, પણ બે નામની વચ્ચે જ્યારે ઓર હોય ત્યારે ઈઝ આવશે. આ વાત આપણે અગાઉ કુદીના રૂપના લેક્ચરમાં થઈ ગઈ છે, પણ કરી દઉં છું કે મીના ઓર ટીના, કાં તો મીના ગીત ગાઈ રહી છે કાં તો ટીના. આ તો રાજ અને દક્ષ બંને રમતા હતા, તો મીના અથવા તો ટીના ઇઝ. હવે ક્રિયાપદ કયો છે? સિંગ. તો આઈએનજી ના નિયમ પ્રમાણે સિંગ માં આઈએનજી લગાડું, સિંગિંગ. મીના ઓર ટીના ઇઝ સિંગિંગ અ સોંગ એટ ધીસ મોમેન્ટ. આ ક્ષણે કોઈ પાર્ટી છે, કાં તો કિંજલ દવે ગીત ગાઈ રહી છે, કાં તો ગીતાબેન રબારી ગીત ગાઈ રહ્યા છે, અથવા માં છે બંને ને. તો શું આવ્યું? Is singing, Mina or Tina is singing a song at this moment. At this moment, what is the question? Write a minute, sorry, wait a minute. Wait a minute, mein likhe lu chhe. Ek minute, wait, please wait a minute. I khali jagya my baat. Hove two here lagale lu chhe, option ma. To shu aavshe? To I sathe wait a minute, barabar, ek minute wait kar, please. Hun aavi rahyo chhu. બરાબર છે? તો આઈ એમ બાત તો છે, તો એનું શું થયું? ઈ કાઢી ના, આઈ એમ હેવિંગ માય બાત. બરાબર છે? તો વેઇટ અ મિનિટ પ્લીઝ, આઈ એમ હેવિંગ માય બાત. સાતમું, હસ, ચૂપ, ચૂપ. તો બેબી, નાનકડું બાળક, એકવચન, બરાબર. તો શું આવશે? ઇઝ. સ્લીપનું શું થશે? સ્લીપિંગ. ઓય ચૂપ, અવાજ નહીં કર, નાનું બાળક આરામ કરી રહ્યું છે, ઊંઘી રહ્યું છે. ઓબ્ઝર્વ, અવલોકન કરો, જુઓ જુઓ, અવલોકન કરો. જે કામદારો છે એ ડીચ ખાડો ખોદી રહ્યા છે. ખાડાને પીટ પણ કહેવાય અને ડીચ પણ કહેવાય. તો ડીગ ની પહેલા મેં વાત કરી, ડીગ વ્યંજન, સો વ્યંજન, સો વી કેન પુટ જી ડબલ. તો ઓબ્ઝર્વ એટલે ઓળખ શબ્દ આવી ગયો ચાલુ કાળનો. તો વર્કર એક નથી, વર્કર્સ મજૂરો છે, એટલે શું આવશે? આર. તો વર્કર્સ આર, ડીગ નું ડી આઈ જી ડબલ જી કરીને આઈ એન જી, કેમ કે વ્યંજન સ્વર, વ્યંજન સ્વર અને વ્યંજન છે એટલે ડબલ જી કર્યો. તો ઓબ્ઝર્વ ધ વર્કર્સ આર ડીગિંગ ધ ડીચ. જુઓ બધી બ્રેન્સ બરાબર છે. રણ હોવાને કારણે ટાઈગર એકવચન છે, એટલે ઇઝ લખી અને કમ કમ લેખું. બીજું લુક ઓળખ શબ્દ છે, ધ બર્ડ્સ લખી, બહુવચન ને લીધે આર છે, ફ્લાઈંગ નું આઈ એન જી ફ્લાઈંગ લેખું. ત્રીજું રાજ અને દક્ષ, બરાબર, ત્રીજો પુરુષ બહુવચન છે, આર છે, પ્લે છે, પ્લેઈંગ લેખું. હિયર એટલે સાંભળ, બરાબર છે. ઓળખ શબ્દ છે ચાલુ વર્તમાન કાળનું, સમવન છે, ઇઝ છે, સ્પીક નું સ્પીકિંગ લેખું. મીના ઓર ટીના ઓર છે એટલે ઇઝ લેખું, અને એટ ધીસ મોમેન્ટ થી સાબિત થયું કે આઈ એન જી વાળું લગાડવું પડશે એટલે સિંગિંગ લેખું. વેટ અ મિનિટ, બરાબર, ઓળખ શબ્દ છે, આઈ સાથે એમ વિધાનમાં એમ લાગશે, અને એવું નું આપણે ઈ કાઢીને આઈ એન જી લગાડ્યું. હસ ચૂપ, તો બેબી, નાનું બાળક, એક વચન છે, ઇઝ આવશે. બેબીઝ હોત તો આર આવે, બાળકો હોત તો આર આવે, બરાબર. ઇઝ ધ બેબી, ઇઝ, સ્લીપ નું આઈ એન જી લગાડ્યું, સ્લીપિંગ કરેલું છે. ઓબ્ઝર્વ, ઓળખ શબ્દ છે ચાલુ વર્તમાન કાળનો, ધ વર્કર, કામદારો, આર ડિગિંગ ધ ડીચ, બહુવચન છે, આર લગાડ્યું અને ઓબ્ઝર્વ અને નાતે ડિગિંગ શું કર્યું? ડિગિંગ કરેલું છે. હવે અમુક બ્લેન્ક્સ આપું છે, થોડીક અમુક સ્ટ્રીકી હોય છે. અહીંયા એક થોડી જગ્યા હતી બોર્ડમાં, એટલે વાક્ય સરળ રીતે લેખો કે આપણે જ્યારે પોતાના વિશે વાત કરતા હોય. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, જો હું અંગ્રેજી બોલી રહ્યો છું, કરતા કોણ છે? આઈ. શું માટે શું આવશે? ઇઝ. બોલી રહ્યો એના માટે સ્પીક માં આઈ જી સ્પીકિંગ. શું બોલી રહ્યો છું? ઇંગ્લિશ. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, બરાબર છે. હવે જુઓ પેલી બેન્સ, તો નંબર ઓફ, આ ખાસ કોમ્પિટિટિવ એક્ઝામમાં અત્યાર સુધી ત્રણ વખત બ્લેન્ક પૂછાણી
એમાં આમાં છેતરાઈ જાય લોકો ખાલી એ અને ખાલી ધ ઓપ્શન એ તમે વિચારી લો પહેલામાં શું આવશે અને બીજામાં શું આવશે નક્કી કરી લીધું હશે તમે લોકોએ તો ધ નંબર ઓફ બસીસ અને એ નંબર ઓફ બસીસ જો આપણે છે ને ઘણા એ જોઈને આપણે એવું લાગે કે જેવી રીતના એ ફ્લો કો બર્ડ્સ છે તો આપણે અહીંયા સર અહીંયા ઈઝ લગાડવાનું કીધું ચલો એ તો ઈઝ જ આવશે અને ફ્લાઇંગ ફ્લાઇંગ આવશે એ બર્ડ છે બરાબર ખાલી બર્ડ્સ હોત તો આપણે શું લગાડ્યું હતું આગળ બીજા વાક્યમાં આ હવે એક ફ્લો કો બર્ડ્સ એક ગ્રુપ પક્ષીઓનું ટોળું એટલે આપણે ઈઝ લગાડીએ એટલે આમાં આવશે ઈઝ ફ્લાઇંગ ચલો એ લગાડી દઉં હું તમને પરંતુ હું વાત કરું પહેલા અને બીજાની હવે એમાં ખાસ ધ્યાન રાખજો નંબર ઓફ હોય એ નંબર ઓફ ને ધ નંબર અહીં તો બસીસ આપેલો છે અહીંયા બસીસ હોય બર્ડ્સ હોય એનિમલ્સ હોય ઇન્સેક્ટ હોય સ્ટુડન્ટ્સ હોય બોયઝ હોય કોઈ પણ હોય બરાબર આ બહુવચન હશે હંમેશા એને જોઈ અને આ નહીં લગાડવાનું આ એ જોઈ ને ઈઝ નહીં લગાડવાનું પણ આમાં ઉલટું થાય છે એ નંબર ઓફ બસીસ અને ધ નંબર ઓફ બસીસ હવે ધ નંબર ઓફ બસીસ જ્યારે ધ આવે તો ધ નંબર ઓફ બસીસ એટલે એક સંખ્યા બંધ બસોનો એક જથ્થો ત્યારે એવું આવશે તમારે પહેલામાં લખવાનું આવશે ઈઝ એટલે અહીંયા શું આવશે ઇઝ ઇનક્રીઝિંગ બરાબર છે ધ નંબર ઓફ બસીસ ઇઝ ઇન્ક્રીઝિંગ નાઉ સંખ્યા બંધ બસોનો ક્રીઝિંગ એટલે વધારો થઈ ગયો છે ઇન્ક્રીઝિંગ પણ ઘણા બોલતા હોય ઇન્ક્રીઝિંગ પણ બોલતા હોય અત્યારે વિકાસ કાંડો થયો છે તો બસોનો વધારો થઈ રહ્યો છે સંખ્યાબંધ બસનો વધારો થઈ રહ્યો છે તો ધ નંબર ઓફ હોય તો ઇઝ એ નંબર ઓફ હોય તો શું લખીશો આર ઇન્ક્રીઝિંગ તો બી ઓપ્શન આવશે બીજામાં પછી એક વખત કહી દઉં કોઈ ભૂલ ના થાય તમને એવું લાગતું હશે કે એ એ છે તો સર ઇઝ જ આવશે ના એવું નથી એ નંબર ઓફ હોય યાદ રાખો તો એ નંબર ઓફ એટલે ઘણી સંખ્યામાં મેની ગણવાનું બરાબર છે ઘણી બસો એવું ગણવાનું કે ઘણી બસ તો એ નંબર ઓફ બસીસ આર ધ નંબર ઓફ બસીસ ઇઝ આ બાબતમાં ચેન્જ ન થાય બાકી એ લખેલો હોય કે એન લખેલો હોય અહીંયા કોઈ ગ્રુપનું નામ આપેલું હોય ને અહીંયા બહુવચન હોય તો પણ તમારે લખવાનું ઇઝ અહીંયા જવાબમાં આવશે ફ્લાઇંગ બરાબર છે ફ્લાઇંગ બરાબર એક પક્ષીનું ટોળું અત્યારે ઉડી રહ્યું છે તો પુઅર ખાલી જગ્યા સફરિંગ જો આ કોઈ સ્પેશિયલ જાતિ માટે વિશેષણ છે જો બ્લાઇન્ડ ધ બ્લાઇન્ડ આંધળાઓ ધ લાગે ને ધ પુઅર ધ રીચ બરાબર છે તો આવી સ્પેસિફિકેશન કોઈ કોઈ પ્રકારની જાતિ માટે કોઈ એક સ્પેશિયલ જાતિ માટે હોય ત્યારે ધ પુઅર છે તો તમને પ્રશ્ન થાય કે સર ઇઝ લગાડું કે સર આ લગાડું તો ઇન્ટેલિજન્ટ આવી રીતના તો ધ પુઅર છે તો શું લગાડીશું તો ધ પુઅર આર શું લગાડીશું ધ પુઅર આર સફરિંગ ગરીબ લોકો પીડાઈ રહ્યા છે હાલના દિવસોમાં તો આર લગાડજો ધ પુઅર આર ધ રીચ આર એ પુઅર હોય તો ઈઝ લગાડ વાંધો નહીં પણ ખાલી એ પુઅર તો આવશે જ નહીં બરાબર ને એ પુઅર મેન આવશે પણ ખાલી એકલું પુઅર સાથે એક એમ નહીં આવે તો ધ પુઅર હોય ધ રીચ હોય ધ બ્લાઇન્ડ હોય ધ ડીફ હોય તો આર લગાડવાનું આઈએનજી તો ઓલરેડી છે ધ પુઅર આર સફરિંગ પીડાઈ રહ્યા છે ગરીબો પીડાઈ રહ્યા છે રામ એન્ડ આઈ રામ અને હું તમને એમ લાગે કે સર આઈ છે તો શું હું એમ લખી નાખું ના રામ અને આઈ તો શું આવશે આર ટીચનું શું થશે ટીચિંગ રામ અને હું ટીચિંગ કરાવી રહ્યા છે શું ભણાવી રહ્યા છે ઇંગ્લિશ નાવ ડેઝ એટલે અત્યારના દિવસોમાં બીજા રામ સર છે અને હું અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ તો શું આવશે ટીચિંગ તો હશે પણ રામ એન્ડ આઈ છે તો શું આવશે આર આવશે આ વાત ખાસ યાદ રાખો છતું એ ફ્યુ ચિલ્ડ્રન કેટલાક બાળકો જુઓ ભાઈ યાદ રાખો કે આ ઓફ યુ છે ઓફ યુ ને બદલે લિટલ કે અલિટલ કે ધ લિટલ હોય તો અહીંયા જે સર અહીં તમે ક્રિયાપદ લખો એક વચનનું લખવાનું પણ ફ્યુ ઓફ યુ કે ધ ફ્યુ હોય તો તમારે છે ને આર લખવાનું